ચાલી પણ શકતા નતા, અત્યારે ચાલીને તમારા દર્શન આયા છે અમારી, અને તમારી કૃપા અપરંપાર અમારા ઉપર સદાય વરસતી રહે એવા આશીર્વાદ આપો માં. આ બધું તમને ઉપયોગ, તમારે જે કીધા પણ તમે બધું મારું પાર પાડ્યું અને બધું સારું થઈ ગયું છે માં, એટલે મેં બાધા રાખી હતી માં પૂરી કરવા આવી. તો જેટલું મોટું દુઃખ મટાડ્યું એટલું એટલી મોટી માં તને રાજી કરવી પડે. રામ રામ છે માડીને, મારી સામોનું માના રામ રામ માં. ભલે આશીર્વાદ માં. પેલા હું મારી કુળદેવ ગયો હતો દર્શન કરવા, પછી મને એમ થયું કે લાય આ જ કપડાં પહેરીને મારી માં જોડે જાઉં મોટી ખડોલ અમરત બાપાની મસાની મેલડીમાં જોડે. ને મારા લગ્ન થાય એમ હતું જ નહીં માં, કોઈ હા પાડતું જ નહોતું, પણ શું ખબર માં અહીંયા હું આવ્યો તો મારી માએ પાડી દીધો મેં આવ્યો, પણ શું ખબર મારી માએ શું કર્યું. રાજા છે મારી માં રાજા. રાતનો દિવસ કેમ નો થયો એમ કે? હા માં. એ તો થાય. હા શું લાયા? સત્તર લાયા માં. માં છેલ્લા 15 વર્ષથી હું એટલા દુઃખમાં હતી કે 15 વર્ષથી એક ખાટલામાં પડી હતી હું. મને કોઈ ખબર નથી પડતી કશું જ નહીં, ખાલી મેં તમારા સુખડીનો પ્રસાદ માન્યો તો આ થાળ ધરાવું છું. આજે એવી પરિસ્થિતિમાં, માનસિક સ્થિતિમાં તમે ખાલી મને, પહેલાં રવિવારે હું એક ખૂણામાં બેઠી હતી, મને કશું જ નથી ખબર કે હું કઈ આવી છું કઈ નથી આવી. પણ આજે મારી 2009ની જે જિંદગી હતી, મેં ફર્સ્ટ કોલેજમાં એડમિશન લીધું હતું ને, એવી આજે મને પાછી કરી દીધી. મને નથી ખબર કે મારું જીવન મને પાછું મળશે આવું, કેમ કે ડૉક્ટરે તો બિલકુલ ના પાડી દીધી કે પાછી આ તમને આવી દીપિકા તમે જોઈ શકશો, આ મારી માં છે. મારી મમ્મી લઈને આવીને ત્યાં બેસી રહેતી હતી. પણ આજે મને તમે મારી એવી જિંદગી, મને જ્યારે મેં કોલેજમાં એડમિશન લીધું હતું ને એ જિંદગી મને તમે પાછી આપી. ઓળખો તો ઓળખાય. અને બસ માં તમારા આશીર્વાદ દેજો. અને ગોળીઓ ઇન્જેક્શન થોડા થોડા બાકી છે, કેમ કે 15 વર્ષથી લીધા છે તો એ બસ છૂટી જાય, એટલો મને આશીર્વાદ. બધું છૂટી જશે પણ હું ના છૂટી જવી જોઈએ એવું ધ્યાન રાખજે. આજે આપણે નિહાળી રહ્યા છો મેલડી ધામ, જે મોટી ખડોલ તરફ આવેલું છે, ડાકોર રોડ તરફ આવેલું છે, રૂપપુરા ગામની પાસે. તો આજે અમરત બાપાના મસાણી મેલડીમાંની જે ગાદી ચાલી રહી છે, સતની ગાદી છે, આ ગાદી ઉપર એક પણ રૂપિયો લેવામાં નથી આવતો, દોરા ધાકા આપવામાં નથી આવતા. તમારો શ્રદ્ધાને ભાવ હશે તો તમારું ચોક્કસ માળી કામ કરે છે, અને માળીના આશીર્વાદ દરેક ભાવિકો તરફ હોય છે જ. અને બીજું કે માળી દ્વારા અત્યારે અન્ન કીટનું વિતરણ ચાલી રહ્યું છે, જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ. તો આજે માળી દ્વારા 29 પરિવારોને અત્યારે માળી દત્તક લીધેલા છે, અને એ પરિવારનું અત્યારે માળી ગુજરાન પૂરું પાડી રહ્યા છે. અને આજે આપણે રવિવારના રોજ અમરત બાપાની મસાણી મેળીમાંની ગાદી તમે નિહાળી રહ્યા છો. આજે હજારોની સંખ્યામાં ભાવિકો આવ્યા છે, અહીંયા મહાપ્રસાદ લઈ છે, દૂર દૂરથી આવ્યા છે ભાવિકો, કોઈ બોમ્બેથી આવ્યું છે, કોઈ બેંગ્લોરથી આવ્યું છે, પુનાથી આવ્યું છે, ફક્ત ને ફક્ત અમરત બાપાના મસાણી મેળીમાંના દર્શન અર્થે. અને આપણે અહીંયા નિહાળી રહ્યા છીએ મેલડી ધામ. કહેવાય છે કે મહાયજ્ઞ જે પહેલાં થતા હતા, ઐતિહાસિક યુગની અંદર જે મહાયજ્ઞ થતા હતા, તો માળીના આદેશથી આજે આપણે અહીંયા મહાયજ્ઞ માટેનું પણ એક આયોજન, એક સરસ સુંદર સ્થળ બનાવેલું છે, જ્યાં દરેક ભાવિકો અહીંયા આવશે અને યજ્ઞની અંદર યથાશક્તિ મુજબ એમની પ્રાર્થના કરશે, અને પ્રાર્થના ચોક્કસથી મહાદેવ સાંભળશે. હર હર મહાદેવ.
આપ નિહાળી રહ્યા છો મેલડી ધામ. આ મેલડી ધામની અંદર અમૃત બાપાનું મેલડી ધામની અંદર સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. સુખડીનો પ્રસાદ એવો સુખડીનો પ્રસાદ કે આપણને સુખડા આપશે માતાજી દ્વારા. તો આવો નિહાળો મેલડી ધામ. અહીંયા સરસ સુંદર સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. અમૃત બાપાના મસાણી મેળીમાંની ગાદી પર લાઈવ જમણવાર ચાલુ છે. ગરમા ગરમ કઢી અને ખીચડી, ગરમા ગરમ કઢી અને ખીચડીનો પ્રસાદ. હજારોની સંખ્યામાં ભાવિકો આરોગ્ય છે. ગરમા ગરમ લાઈવ ખીચડી, ગરમા ગરમ કઢી. જય માડી.